मित्रों यूथ एजुकेशन में दरेक विद्यार्थियों स्वागत है। आज आप जो 11 कॉमर्स में चैप्टर नंबर 2 माहिती निरूपण स्वाध्याय 2.2 एक दाखलो आप पहला दाखला जेम जैसे दाखला में माहिती गोठवानी है, पर पहला दाखला कहता थोड़क आनु स्टेप वधी जाए, गुणभार थोड़ा अलग थी जैसे माहिती दर्शावानी है, तो अन्य दाखला आगला दाखला कहता थोड़ी अलग है, पर आज रीतना दाखला अपने माहिती दर्शावना रहे। एक ऑफिस में कुल 1600 कर्मचारी नौकरी करे, मतलब कि टोटल कर्मचारी के 1600। तो पहले अपने स्ट्रक्चर दर्शाई दी है, अँ आप दर्शाई दिए व्यवहारिक दरजो कई रीते 1600 कर्मचारी नौकरी करे। कर्मचारी पैकी पुरुषों की संख्या स्त्रियों की संख्या करता 15% जेटली वधु छे। तो पहली बात तो जाति दर्शावानी थाशे स्त्री अने पुरुष, बीजू अपरिणित स्त्रीओ अने परिणित स्त्रीओ ये पण आपी छे, एने कहेवाय छे व्यवहारिक दरजो। परिणित अने अपरिणित आपणे કોષ્ટકમાં દર્શાવી દઈએ, વ્યવહારિક દરજામાં પરિણિત અપરિણિત અને ટોટલ અહીંયા આપણે દર્શાવી દઈશું જાતિ। તો શું જાતિ છે? સ્ત્રી પુરુષ અહીંયા આવશે ટોટલ, મતલબ કે કુલ। ઉપર માહિતી સી દર્શાવી રહ્યા છીએ તે દર્શાવવાનું છે। તો ઓફિસમાં કર્મચારી ઓનું માહિતી દર્શાવતું કોષ્ટક, ઓફિસમાં કર્મચારી માહિતી દર્શાવતું કોષ્ટક સ્ત્રી અને પુરુષ એ રીતે દર્શાવવાનું છે। ટોટલ કર્મચારીઓ કેટલા છે? 1600। તો ટોટલ કર્મચારીઓમાં લખશું આપણે 1600। આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓને 15% જેટલી કેવી છે? વધુ છે, મતલબ કે 15% જેટલી વધુ છે કુલ કર્મચારીઓની સંખ્યા, સ્ત્રીઓની સંખ્યા નહીં, કોની વધારે છે? કુલ કર્મચારીઓની સંખ્યા। તો ટોટલ સંખ્યા આપણી પાસે 1600 છે, 15% જેટલી સંખ્યા છે, ટકાવારી હંમેશા 100માં છે, જવાબ આવશે 240। હવે આ 240ને આપણે 1600માં શું કરવા પડશે? પ્લસ કરવા પડશે, વધુ હતા એટલા માટે। તો 1600 પ્લસ 240 તો જવાબ આવશે 1840। હવે જોવાનું એ છે થોડાક પુરુષો હતા અને થોડાક સ્ત્રીઓ હતી, પ્રમાણે એક્ઝામ એમ થશે, એક પુરુષ હતો અને એક સ્ત્રી હતી, આ સંખ્યામાં સંખ્યા ગુણભાર શું છે? એક પુરુષ અને એક સ્ત્રી, તો ભાંગ્યા કેટલા વડે કરવા પડશે? 2 વડે। તો 1840 બરાબર થઈ જશે 2x, 2 ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં 1840 ભાંગ્યા 2 બરાબર x, તો x બરાબર આવશે 920। તો પુરુષોની સંખ્યા થશે 920, ટોટલ 1600 સંખ્યા, 15% જેટલા કેવા છે? વધુ છે। તો 1600ના 15% કરશો એટલે 240 જવાબ મળશે। સ્ત્રીઓનો પુરુષ એક જેમ એક પ્રમાણ છે, થોડીક સ્ત્રીઓ છે થોડાક પુરુષ છે આપણે ખબર નથી। તો 1600 પ્લસ 240 એટલે 1840 થશે। 1840માં ભાંગ્યા તમે 2 કરશો, કારણ કે થોડાક સ્ત્રી અને થોડાક પુરુષ છે એટલે x ધારવો પડે, તો 2x એટલે ભાંગ્યા 2 કરશો એટલે 920 સંખ્યા મળશે, 15% જેટલી વધુ છે કુલ કર્મચારીઓની સંખ્યા। 920 કોની વધુ આવી? પુરુષોની। તો સ્ત્રીઓ કેટલી છે? 1600 માઇનસ 920 કરો, જવાબ આવશે 680। હવે આગળ પાછા હવાલામાં જઈએ, અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે। તો અહીંયા જુઓ, અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે। તો અપરિણિત કર્મચારી, અપરિણિત કર્મચારી કેટલા છે આપણને ખબર છે નહીં, તો કુલ સંખ્યા 1600, એમાંથી આપણે અપરિણિતને ધારી લઈએ x,
1600માંથી આપણે વાત કરશું તો આપણે શું મળશે? અપંડિત કર્મચારી મળશે. અપંડિત આપણે શું ધારી લઈએ? એક્સ ધારી લઈએ. ત્યારબાદ પરણિત કર્મચારી. હવે આપણે પરણિત કર્મચારીઓ કર્મચારીની સંખ્યા કરતાં 800 ઓછી છે. પરણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે તો પરણિત કેટલા છે આપણને નથી ખબર. તો પરણિતને ધારી લઈ એક્સ કેટલી ઓછી છે? 800 ઓછી છે. આ રીતની માહિતી આપણે મળી કે પરણિત કર્મચારીઓ કરતાં, એટલે પરણિત કેટલા છે આપણે કહો તો એક્સ 800 ઓછી છે. હવે આ સાદુરૂપ આપણે દર્શાવી દઈએ. 1600 - x, x - 800. તો હવે જોવાનું એ છે આ એક્સ માઇનસ છે સામે જાય તો પ્લસ, અને 800 માઇનસ છે સામે જાય તો પ્લસ. તો 1600 - 800 માઇનસ સામે જાય તો પ્લસ. આ એક્સ તો પ્લસ હતો જ તે, આ એક્સ માઇનસ હતો આ સાઈડ આવશે તો પ્લસ. 1600 - 800 2400, એક એક્સ ને બીજો એક્સ 2x, બે એક્સ ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં 2400 / 2 બરાબર એક્સ. તો એક્સ બરાબર 1200. તો એક્સ બરાબર કેટલા આવ્યા? 1200. તો અપણિત કર્મચારીઓની સંખ્યા 1200 હોય તો પરણિતની કેટલી હોય? 400 હોય. પહેલેથી સમજો અપણિત કર્મચારીઓની સંખ્યા પરણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે. તો અપણિત કેટલા છે નથી ખબર. તો 1600 કુલ સંખ્યામાંથી અપણિતને બાદ કરીએ તો પરણિત મળી જાય. પરણિત કર્મચારીઓ કેટલા છે? તો કે 800 સંખ્યા ઓછી છે. તો પરણિત એક્સ આપણે નથી ખબર કેટલા હતા, એટલે એક્સ માઇનસ 800 કેવી કરી દીધી? ઓછી કરી દીધી. ત્યારબાદ અપરણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. તો અપરણિત અને સ્ત્રીઓ કેટલી છે? 195 છે. તો 680 - 195 કરો તો જવાબ આવશે 485. ત્યારબાદ 920 હવે ક્રોસમાં કરો. 400 - 195 કરો. 205. 920 - 205 કરો અથવા તો 1200 - 485 કરો. 715. આ રીતની આપણને માહિતી મળશે. બધા જ ટોટલ આડાવડા કરી લેવાના. જો સાચા થતા હોય તો દાખલો કેવો હશે? સાચો હશે. નકર દાખલામાં કંઈ ભૂલ ભરેલી હશે. થેન્ક યુ.